बगसरा नगरपालिकाना सफाई कामदारोना पगार न चूकवाता सफाई कामदारो नगरपालिका सामे रोष व्यक्त करी हड़ताल उपर उतरी सफाई कामगिरी बंद करवामां आवी। अमरेलीना बगसरा नगरपालिकाना सफाई कामदारो हड़ताल उपर उतरी छता शहर में सफाई कामगिरी ठप थई गई छे। हाल सफाई कामदारोए तारीख 21 ऑक्टोबर रोज बाकी रहेल पगारनी चुकवणी करवा रजूआत करी हती। पगार नहीं चुकवणी करवामां आवे तो अमो 26 ऑक्टोबर रोज सफाई कामगिरी बंद करी हड़ताल उपर उतरी गया हता। सफाई कामदारना प्रमुख हसमुखभाई कुंभारनी आगेवानी हेठळ सफाई कामदारो बगसरा नगरपालिका सामे हड़ताल उपर उतर्या छे। तारीख 19/6/2024 रोज चीफ ऑफिसर भावनाबेन गोस्वामी, नगरपालिका प्रमुख प्रतिनिधि एवी रिबड़िया अने हेड क्लार्क बीसी खिमसूरियानी उपस्थिति में सफाई कामदारोना 15 मुद्दाओं ने लई समाधान करवामां आव्यो। त्यारबाद बाकी रहेल बोनस अने पगारनी चुकवणी नहीं थता अंते सफाई कामदारोए 26 ऑक्टोबर रोज बगसरा शहेरमां सफाई कामगिरी बंद करी आंदोलन उपर गयेल। हाल सफाई कामदार पहला मारो परिचय हूँ आपूँ। बगसरा वाल्मीकि समाज प्रमुख श्री हसमुखभाई जयरामभाई कुंभार अने सफाई कामदार अग्रणी अमरा प्रश्नों साहब ई माटे भेगा करवामां आव्या छे। सरकारशीए 7000 बोनस बहार पाड्युं छे, बोनस चूकवामां नथी आवतुं, एडवांस पगार आपवो, एडवांस पगार नथी आपता। अमारा अगाउना 2 महीनाना पगार पेन्डिंग थई, पेन्डिंग पगार पण आपवामां આવ્યા નથી। એટલે અમારે દિવાળી જેવા તહેવારને અમારા છોકરાઓનું કાંઈ લેવું દેવું હોય, કપડાં લતા લેવાય, અમારે દિવાળી ઉજવવી કે હોળી ઉજવવી આ કાંઈ નક્કી થતું નથી। અને આના અધિકારીઓ, પદાધિકારીઓ કોઈ પણ જેવી સાહેબ ધારાસભ્ય છે જ્યારે વાતચીત થાય એ કે તમે જાજો 11 વાગે તમારે ત્યાં રૂબરૂ મુલાકાત થાય, તો અમારા ચીફ ઓફિસર નવા આવ્યા છે પણ એનો હજી કોઈ મુલાકાત નથી થઈ। એ અત્યારે અમને એવા લોલીપોપ, હું અત્યારે લાઠી પીએમ સાહેબના કાર્યક્રમમાં વધશું, તમે આજનો કાર્યક્રમ લો તો અમે આજનો કાર્યક્રમ કોઈ મુલતવી નથી રાખવાના। અને અમારા શ્રી જીતુભાઈ બારેડિયા ઓલ ગુજરાતના અધ્યક્ષ અહીંયા જે પધાર્યા છે, અમે એની આગેવાની હેઠળ અને ગામમાંથી રેલી કાઢશું અને થાળી વગાડીને એનાથી વિરોધ પ્રદર્શન કરશું। આ બાબતો જો આમાંય નિર્ણય નહીં આવે તો છતાંય અમરેલી હાઈવે રોડ બ્લોક પણ કરવામાં આવશે। મારું નામ લલિતા ટીમાણીયા, મહિલા પ્રદેશ પ્રમુખ। બગસરા નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓને પગાર નથી ચૂકવવામાં આવતું કે પૂરતું વેતન નથી આપતા, અત્યારે એ લોકોને પગાર નથી થયો, બોનસ નથી આપવામાં આવતું, પણ છતાં આ નગરપાલિકાને જરી કે ચિંતા નથી આ સફાઈ કર્મચારીની। એટલા માટે મારું એમ કહેવાનું છે કે છતાંય જો આજ પગાર ન ચૂકવે કે ન આ લોકો નિર્ણય કરે કે આ જો પગાર નથી ચૂકવતા કે નથી બોનસ ચૂકવવામાં નહીં આવે તો આ લોકો આજે ઉગ્ર આંદોલનની એ લોકોની ફરજ પડશે। આજરોજ બગસરા નગરપાલિકાના જે તમામ અમારા સફાઈ કર્મચારીઓ છે તે તેમની માંગને લઈને આજથી સફાઈ બંધ કરીને આજે ઉપવાસ સાથે જોડાયેલા છે। અને ખાસ કરીને 19/6/2024 રોજ જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એનું સમાધાન પત્ર અમારી પાસે છે। એ પત્રમાંથી જે અમારા મુખ્ય મુદ્દાઓ હતા તે હલ કરવામાં નથી આવ્યા, તો તેના કારણે આજે આ નગરપાલિકાની નીતિ જો જોવા જાવી તો નાનામાં નાના સફાઈ કામદારનું શોષણ કરવું, માત્ર ને માત્ર લોલીપોપ આપવા, આવી નીતિ સામે અમે વિરોધ કરીને આજે અમે વિરોધ પ્રદર્શન પણ કરીશું। અને 2 દિવસમાં જવાબ નહીં આપે તો જે અત્યારે પીએમ સાહેબનો કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં પણ અમે વિરોધ કરવા પહોંચવાના છીએ। આવી તમામ પ્રકારની અમે આ સરકારને ખાતરી આપી છી આપના મીડિયાના મારફત કે ખાસ કરીને જે સરકારશ્રી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યા હોય કે લોકોને પૂરતું વેતન આપવું, લોકોને બોનસ આપવું, આવી દરેક નોંધ પરિપત્ર થતા હોય તો તે પરિપત્રનું બગસરા નગરપાલિકા દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોય તેવું આપ શ્રી જોઈ રહ્યા છો, તો ખાસ કરીને અમારા જે પ્રશ્નો છે તેને હલ કરવામાં નહીં આવે તો અમે દિન પ્રતિદિન અલગ અલગ ઉગ્ર કાર્યક્રમો આપશું। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।